गुड मॉर्निंग ऑल ऑफ यू। सब्जेक्ट इंग्लिश। आज आप इंग्लिश में आर्टिकल ए एंड एन एट्ले कि ए अने एन आर्टिकल शीखीशू जे तमने बधाने आवड़े छे। तो सौथी पहला अंग्रेजी मूळाक्षरो में ए ई आई ओ अने यू स्वर होय तो एन आर्टिकल आवशे। पछी बाकीना बधा मूळाक्षरो के जे व्यंजन छे जेने व्यंजन कहेवाय अने तेमा ए आर्टिकल आवे। कयो आर्टिकल आवे? ए। व्यंजन होय तो ए आर्टिकल मूकीशुं अने ए ई आई ओ अने यू होय तो तेना आगळ आपणे एन आर्टिकल मूकीशुं। तो चालो आपणे स्पेलिंग जोईशुं अने आर्टिकल मूकीशुं। तो अहींया सौथी पहेलो स्पेलिंग छे बॉल, आगळ खाली जग्या छे तो बी ए डबल एल बॉल। तो बॉलनी आगळ कयो आर्टिकल आवशे? ए। कयो आर्टिकल आवशे? ए। पछी आ बाजू छे पीकॉक, तो पीकॉक, तो पीकॉकनो स्पेलिंग पी थी स्टार्ट थाय छे तो त्यां पण ए आर्टिकल आवशे। पछी छे आंट, ए एन टी आंट, ए थी स्पेलिंग ચાલુ થાય એટલે કે એ સ્વર છે તો તેના આગળ એન આર્ટિકલ આવશે। પછી એના બાજુમાં આપેલો છે અમ્બ્રેલા, તો અમ્બ્રેલાનો સ્પેલિંગ યુ થી સ્ટાર્ટ થાય છે, યુ એમ બી આર ઈ ડબલ એલ એ, તો અમ્બ્રેલા આગળ યુ થી સ્ટાર્ટ થાય તે પણ સ્વર છે એટલે તેના આગળ પણ એન આર્ટિકલ આવશે। પછી નીચે આપેલું છે કાઇટ, કે આઈ ટી ઈ કાઇટ, તો કાઇટ એ વ્યંજન છે તો તેના આગળ એ આર્ટિકલ એકલો એ આવશે। પછી બાજુમાં છે ઓનિયન, તો ઓનિયનનો સ્પેલિંગ ઓ થી સ્ટાર્ટ થાય છે, ઓ એન આઈ ઓ એન, તો ઓ થી સ્ટાર્ટ થાય એટલે સ્વર છે એટલે એના આગળ આવશે એન આર્ટિકલ। હવે એના પછી છે એગ, ઈ ડબલ જી, તો એગનો સ્પેલિંગ ઈ થી સ્ટાર્ટ થાય છે તે પણ સ્વર છે એટલે તેના આગળ આવશે એન આર્ટિકલ। પછી છે બ્રશ, બી આર યુ એસ એચ બ્રશ, તો બ્રશનો સ્પેલિંગ બી થી સ્ટાર્ટ થાય એટલે વ્યંજન છે એટલે એના આગળ એ આર્ટિકલ આવશે। હવે તેના નીચે છે આઉલ, ઓ ડબલ્યુ એલ, આઉલનો સ્પેલિંગ ઓ થી સ્ટાર્ટ થાય તે સ્વર છે એટલે એના આગળ આવશે એન આર્ટિકલ। હવે તેના બાજુમાં છે જી એલ એ ડબલ એસ ગ્લાસ, તો ગ્લાસનો સ્પેલિંગ જી થી સ્ટાર્ટ થાય છે એટલે કે વ્યંજન, તો તેના આગળ આવશે એ આર્ટિકલ। પછી આપેલું છે શિપ, તો શિપનો સ્પેલિંગ એસથી સ્ટાર્ટ થાય તો તેના આગળ આવશે એ આર્ટિકલ। અને છેલ્લે આપેલું છે એપલ, એ ડબલ પી એલ ઈ, એપલ પણ એથી સ્ટાર્ટ થાય એટલે તેના આગળ આવશે એન આર્ટિકલ। હવે અહીંયા બીજા સ્પેલિંગ આપેલા છે એ જ રીતે, તો સૌથી પહેલાં છે એક્સ, એ એક્સ ઈ એક્સ, તો એથી સ્ટાર્ટ થાય છે એટલે એના આગળ આવશે એન આર્ટિકલ। પછી આપેલું છે પર્સ, તો પર્સનો સ્પેલિંગ પી થી સ્ટાર્ટ થાય, પી યુ આર એસ ઈ, તો પર્સ એ વ્યંજન છે એટલે એના આગળ આવશે એકલો એ। પછી નીચે છે કેપ, સી એ પી કેપ, તો કેપ પણ વ્યંજન કહેવાય, શી શી છે એ વ્યંજન કહેવાય એટલે તેના આગળ આવશે એ આર્ટિકલ। પછી બાજુમાં છે એલિફન્ટ, તો એલિફન્ટનો સ્પેલિંગ ઈથી સ્ટાર્ટ થાય છે તો તેના આગળ કયો આર્ટિકલ આવશે? એન આર્ટિકલ આવશે। પછી આપેલી છે પેન, તો પેનનો સ્પેલિંગ પીથી સ્ટાર્ટ થાય તો તે વ્યંજન છે તેટલે આવશે એ। બાજુમાં છે ઇંકપોટ, ઇંકપોટ એટલે આઈ એન કે પી ઓ ટી, તો આઈથી સ્પેલિંગ સ્ટાર્ટ થાય એટલે કે સ્વર છે તો તેના આગળ આવશે એન આર્ટિકલ। પછી હેટ, એચ ઈ ટી હેટ, તો એચથી સ્પેલિંગ સ્ટાર્ટ થાય એટલે આવશે એકલો એ। બાજુમાં છે ટેબલ, ટી એ બી એલ ઈ ટેબલ, તો તે પણ વ્યંજન છે, ટી વ્યંજન છે ને, તો ત્યાં પણ આવશે એ આર્ટિકલ। પછી આ બાજુ નીચે છે કાર, તો કારનો સ્પેલિંગ પણ શીથી સ્ટાર્ટ થાય તો તે પણ વ્યંજન છે તો ત્યાં પણ આવશે એ આર્ટિકલ। પછી લાસ્ટમાં છે ઓરેન્જ, તો ઓરેન્જનો સ્પેલિંગ ઓથી સ્ટાર્ટ થાય છે, સેનાથી સ્ટાર્ટ થાય છે? ઓથી, ઓ આર એ એન જી ઈ ઓરેન્જ, તો ઓથી સ્ટાર્ટ થાય એટલે કે સ્વર છે તો ઓ આગળ આવશે એન આર્ટિકલ। તો તમને બધાને ખબર પડી ને કે સ્વર કયા કહેવાય? એ ઈ આઈ ઓ અને યુ, આ પાંચ સ્વર આપેલા હોય
ત્યાંથી સ્પેલિંગ સ્ટાર્ટ થતો હોય તો એન લખવાનો, બાકી બધા વ્યંજન કહેવાય તો તેના આગળ આપણે આર્ટિકલ એ મૂકીશું. તો તમારે આ બધું તમારી નોટબુકમાં લખવાનું છે.